Namaste. Myself Tara Makwana from Saraswati Group of Education. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને બધા? ઓકે ઓકે, આજે આપણે ENV માં ચેપ્ટર 1 સ્ટાર્ટ કરવાનું છે, બરાબર છે? આપણે ઘણા બધા નોર્મલ એટલે કે જનરલ ટોપિક જોયા, ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રીઝ, ઇમ્પોર્ટન્સ ઓફ વોટર અને પોલ્યુશન. પોલ્યુશનના પણ આપણે 3 પ્રકાર જોઈ લીધા છે, બરાબર છે? એમાંથી એક પ્રકાર છે આપણે ઇન ડિટેલ ચર્ચા કરવાની બાકી છે, લેન્ડ પોલ્યુશન, બરાબર છે? દીદી, તમને આ ચેપ્ટર 1 કમ્પ્લીટ થાય, અધરવાઇઝ આપણી ઓનલાઈન એક્ઝામ છે એ કમ્પ્લીટ થાય પછી તમને મોકલશે. ઓકે, તો આજે આપણે ચેપ્ટર 1 સ્ટાર્ટ કરવાનું છે. ENV માં ચેપ્ટર 1 મારું શરીર અને ઇન્દ્રિયોની ઓળખ, જેને ઇંગ્લિશમાં કહેવાય છે માય બોડી એન્ડ સેન્સ. સેન્સ એટલે સંવેદના, કઈ પણ વસ્તુ છે એને અનુભવે, બરાબર છે? એને સંવેદના એટલે આપણે એનો આભાસ થવો, બરાબર છે? સંવેદના, સેન્સ એટલે. હવે આપણે એ જે ચેપ્ટર છે એના હાર્ડ વર્ડ્સ એટલે કે અઘરા શબ્દો જોવાના છે, બરાબર છે? કે જેથી આપણને જ્યારે ચેપ્ટર સ્ટાર્ટ કરીએ ત્યારે પ્રોબ્લેમ પડે નહીં, આપણે એ જે વર્ડ છે એ પહેલેથી જ ખબર હોવી જોઈએ. તો આપણો પહેલો છે એ હાર્ડ વર્ડ્સ એટલે કે અઘરા શબ્દો જે આપણે સ્ટાર્ટ કરીએ છીએ એમાંથી પહેલો શબ્દ છે બોડી. હવે બોડી એટલે તો તમને લોકોને ખબર જ છે, બોડી એટલે ચલો બધા થિંક કરો, બોડીને ગુજરાતીમાં શું કહેવાય છે? શરીર. ખ્યાલ જ છે તમને લોકોને, બરાબર છે? બોડી એટલે શરીર. બીજું છે એક્સટર્નલ. હાર્ડ વર્ડ્સ છે એમાં તમે તમારી બુકલેટ છે, ENV ની જે બુકલેટ છે, બરાબર છે, એ તમે ઓપન કરીને પણ બેસી શકો છો. આ વિડીયો જોવો છો ત્યારે તમારી બુકલેટ છે અને ચેપ્ટર 1 છે એમાં ફર્સ્ટ પેજ છે એ તમારે ઓપન કરીને બેસવાનું છે. એક્સટર્નલ બીજો વર્ડ છે. એક્સટર્નલ એટલે બહારનું, બોલો, આઉટવાળું નથી, જે આપણે મેથ્સમાં સ્ટડી કરતા ઇન આઉટ, આઉટ એટલે બહાર, ઈવાળું નહીં, એક્સટર્નલ એટલે બહારનું. જ્યારે ચેપ્ટર સ્ટાર્ટ કરું ત્યારે હું તમને એક્સપ્લેન કરીશ કે બહારનું એટલે આપણે અહીંયા એક્સટર્નલનો ઉપયોગ કરી શકીએ થાય છે, બરાબર છે? અત્યારે ખાલી આપણે યાદ રાખવાનું છે એક્સટર્નલ એટલે બહારનું. ત્રીજું છે, ચલો તમે લોકો બુકલેટ લઈને બેઠા જ છો ને, તો ચલો ત્રીજું કહ્યું છે, જોવો જી બધા બુકલેટમાં જોયું ને. ત્રીજું છે ઇન્ટરનલ એટલે આંતરિક. એક્સટર્નલ એટલે બહારનું, તો ઇન્ટરનલ એટલે આંતરિક, તો શું થાય? અંદર. એક્સટર્નલ એટલે બહારનું અને ઇન્ટરનલ એટલે અંદરનું, બરાબર છે? તો હવે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે સ્મેલ. સ્મેલ એટલે ગંધ, વાસ જેને આપણે કહીએ, બરાબર છે? વાસ, સ્મેલ એટલે વાસ. નેક્સ્ટ જોઈએ વોચ. વોચ, વોચ એટલે જોવું, બરાબર છે? આપણે કહીએ ને કે આઈ એમ વોચિંગ ટીવી એટલે કે હું ટીવી જોઉં છું. વોચ એટલે જોવું, વોચ એટલે ઘડિયાળ નહીં, બરાબર છે? વોચ એટલે ઘડિયાળ પણ થાય, પણ આપણે જે ચેપ્ટરમાં જે વોચનો યુઝ કરવાનો છે એ ઘડિયાળ નથી થતી, બરાબર છે? એટલે વોચ એટલે જોવું, જુઓ એમ. નેક્સ્ટ છે સ્કીન. સ્કીન એટલે ચામડી, આપણા શરીરની જે ચામડી છે એને ઇંગ્લિશમાં સ્કીન કહેવાય છે, બરાબર છે? નેક્સ્ટ જોઈએ, ચલો તમારે બી જોવાનું છે, બુકલેટ લઈને બેઠા છો એટલે તમારે જોવાનું છે. નેક્સ્ટ છે સેન્સ. આપણે અહીંયા જોયેલું ને, સેન્સ એટલે સંવેદના, અનુભવ, બરાબર છે? આપણે ખબર પડી જાય સંવેદના, આપણે કાંઈ પણ વસ્તુ છે એને આમ ટચ કરીએ તો આપણે કેમ ખબર પડે ને, એટલે સેન્સ એટલે સંવેદના, આપણે અનુભવ થાય. નેક્સ્ટ છે ટેસ્ટ. ટેસ્ટ એટલે સ્વાદ. તમે લોકોને ખબર છે અમુક ટેસ્ટ તમને ભાવતો હોય તો તમે એમ કહો ને કે મને તો આ ટેસ્ટ બહુ જ ભાવે છે, ટેસ્ટ એટલે સ્વાદ. નેક્સ્ટ છે ઓર્ગન. ઓર્ગન એટલે અંગો, બરાબર છે? ઓર્ગન એટલે અંગો. સેન્સ ઓર્ગન, આપણા અંગો છે એને આપણે અનુભવવાના છે, બરાબર છે? હવે આપણે આજે ચેપ્ટરમાં શું છે, આપણા ચેપ્ટરનું નામ માય બોડી એન્ડ સેન્સ એટલે કે મારું શરીર અને સેન્સ એટલે અનુભવ, બરાબર છે? સંવેદના થવી એટલે આપણા જે શરીરના અંગો છે એ કેવી રીતે આપણે
છે સંવેદના થાય છે આપણે એનું કાર્ય શું છે એ આપણે આજે આ ચેપ્ટરમાં જોવાનું છે બરાબર છે હવે આપણે હાર્ડવર્ક્સ છે એ આપણે જોઈ લીધા છે બધા જ તમને લોકોને હવે સમજાઈ ગયા છે હાર્ડવર્ક્સ તમારી બુકલેટમાં પણ આગળ આપેલા છે અઘરા શબ્દો એટલે કે હાર્ડ વર્ડ્સ તો તમે એમાંથી પણ રીડ કરી શકો છો બરાબર છે અને અહીંયા પણ તમે લોકો સ્ક્રીન ઉપર જોયેલા છે બધા હાર્ડ વર્ડ્સ અને દીદીએ તમને વન બાય વન એક્સપ્લેન કરેલા છે તો હવે આપણે ચેપ્ટર આપણું સ્ટાર્ટ કરીએ બરાબર છે હવે આપણા શરીરના અંગો છે એમાં બે ભાગ પડે છે શું પડે છે બે ભાગ પડે છે આપણા શરીરના અંગોના મુખ્ય બે ભાગ હોય છે ચલો ખ્યાલ છે મને તમે લોકો બુકલેટ લઈને બેઠા છો તો તમને લોકોને ખ્યાલ જ હશે તમે બુકમાં રીડ કરેલું હશે કોઈને ખ્યાલ છે ઓકે તમે લોકો રીડ કરીને જોયું જ હશે કે આપણા શરીરના મુખ્ય બે ભાગ છે પહેલું છે આંતરિક અંગો અને બીજું છે બાહ્ય અંગો બરાબર છે પહેલું છે આંતરિક અંગો અને બીજું છે બાહ્ય અંગો ઓકે હવે આંતરિક અંગો અને બાહ્ય અંગો એટલે શું ચલો આંતરિક અંગો અને બાહ્ય અંગો એટલે શું તમને લોકોને એમસીક્યુઝમાં પૂછાઈ શકે છે કે આપણા શરીરના કુલ કેટલા અંગો છે કેટલા અંગોના ભાગ છે એટલે આપણા શરીરના મુખ્ય અંગોના બે ભાગ છે આંતરિક અંગો અને બાહ્ય અંગો બરાબર છે આ તમને એમસીક્યુઝમાં પૂછાઈ શકે અને કયા કયા અંગો છે એ પણ પૂછાઈ શકે આપણા શરીરના મુખ્ય બે ભાગમાં અંગો છે આંતરિક અંગો અને બાહ્ય અંગો એક્સટર્નલ એટલે બહારના અંગો અને ઇન્ટરનલ એટલે આંતરિક એટલે કે અંદરના અંગો આપણે હાર્ડવર્ડ્સમાં જોયું ને ત્યારે મેં તમને કીધું હતું કે એક્સટર્નલ એટલે બહારના અંગો અને ઇન્ટરનલ એટલે આંતરિક એટલે કે અંદરના અંગો આપણા શરીરના અંગોના બે મુખ્ય ભાગ છે કેટલા બે મુખ્ય ભાગ છે આંતરિક અને બાહ્ય આંતરિક એટલે અંદરના અને બાહ્ય એટલે બહારના ઓકે તો હવે આંતરિક અંગો એટલે શું જે અંગો આપણા શરીરની અંદરના ભાગમાં છે જે અંગો આપણા શરીરની અંદરના ભાગમાં છે એને આંતરિક અંગો કહેવાય છે જેને આપણે જોઈ શકતા નથી જે અંગો આપણા શરીરની અંદરના ભાગમાં છે જેને આપણે જોઈ શકતા નથી એવા અંગોને આંતરિક અંગો કહેવાય છે બરાબર છે જે અંગો આપણા શરીર છે એને અંદરના ભાગમાં છે જેને આપણે જોઈ શકતા નથી એવા અંગોને શું કહેવાય છે આંતરિક અંગો એટલે કે અંદરના અંગો આપણા શરીર છે એ ઘણા બધા અંગોનું બનેલું છે બરાબર છે આપણું શરીર છે એ ઘણા બધા અંગોનું બનેલું છે એમાં મુખ્ય બે ભાગ પડે છે આંતરિક અને બાહ્ય તો આંતરિક એટલે અંદરના ભાગો જેને આપણે જોઈ શકતા નથી એવા અંગોને આંતરિક અંગો કહેવાય છે બરાબર છે અને આપણું શરીર છે એ લોહી હાડકા સ્નાયુ વગેરે જેવા અંગોનું બનેલું છે અને એ અંગોને શું કહેવાય છે ઇન્દ્રિયો શું કહેવાય છે ઇન્દ્રિયો લોહી હાડકા સ્નાયુ વગેરે જેવા અંગોનું બનેલું છે અને એ અંગોને ઇન્દ્રિયો કહેવાય છે બરાબર છે અને આંતરિક અંગો એ આપણે જોયું કે જે અંગો આપણા શરીરની અંદરના ભાગમાં છે એને આંતરિક અંગો કહેવાય છે હવે આંતરિક અંગોમાં કયા કયા આવે છે તો તમે લોકો સ્ક્રીન પર જોઈ શકો છો કે આંતરિક અંગોમાં મુખ્ય પાંચ છે પાંચ અંગો એવા છે જે આપણા શરીરની અંદરના ભાગમાં છે કેવા ભાગમાં અંદરના ભાગમાં જેને આપણે જોઈ શકતા નથી એવા અંગોને આંતરિક અંગો કહેવાય છે બરાબર છે તો હવે આપણે એમાં પહેલું જોઈએ પહેલું છે સ્નાયુ સ્નાયુ તમે લોકો જોયા છે નથી જોયા કેમ કે એ આપણા શરીરની અંદરના ભાગમાં છે જેને આપણે જોઈ શકતા નથી તમે લોકો સ્ક્રીન પર જોઈ શકો છો સ્નાયુનું ચિત્ર ઇમેજનો પિક્ચર છે કે જેમાંથી તમને લોકોને આઈડિયા આવી જાય કે સ્નાયુ કેવા હોય છે બરાબર છે તો સ્નાયુ એ આંતરિક અંગ છે સ્નાયુ એ આંતરિક અંગ છે આપણા શરીરની અંદર છે બરાબર છે નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ છે જઠર
તો જઠર છે એ પણ આપણા શરીરની અંદરના ભાગમાં છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જઠર છે એ આપણે જોઈ શકતા નથી, આપણે ફોટામાં જ જોઈ શકીએ છીએ, બરાબર છે? કેમ કે આંતરિક અંગ છે, આપણા શરીરની અંદરનો અંગ છે. નેક્સ્ટ છે ફેફસા. તો ફેફસા છે એ પણ આંતરિક અંગ છે જેને આપણે જોઈ શકતા નથી, એટલા માટે ફેફસા એ આંતરિક અંગ છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ફેફસા કેવા હોય છે. નેક્સ્ટ જોઈએ મગજ. આપણું માઇન્ડ જેને આપણે ઓલવેઝ કહીએ છીએ કે માઇન્ડ છે, આપણે મગજમાં લોક કરી દઈએ, માઇન્ડમાં લોક કરી દઈએ, એ મગજ છે એ પણ આપણે જોઈ શકતા નથી. કેમ કે મગજ એ કેવા અંગ છે? મગજ એ આંતરિક અંગ છે. આ બધા આપણે જોયા, બધા આંતરિક અંગ છે કે જેને આપણે જોઈ શકતા નથી. લાસ્ટ જોઈએ હૃદય. તો હૃદય છે એ પણ કેવું અંગ છે? આંતરિક અંગ છે કે જેને પણ આપણે જોઈ શકતા નથી. તમે સ્ક્રીન ઉપર ચિત્ર જોઈ શકો છો કે કેવું હૃદય હોય છે, પણ હૃદયને આપણે જોઈ શકતા નથી. કેમ કે હૃદય છે એ આપણા શરીરનું આંતરિક અંગ છે, બરાબર છે? તો આ રીતે આપણે આંતરિક અંગના કેટલા મુખ્ય ભાગ છે એને આપણે જોયેલા છે કે આંતરિક અંગમાં મુખ્ય પાંચ ભાગ છે, બરાબર છે? પાંચ અંગ છે જે આપણા શરીરની અંદર હોય છે જેને આપણે જોઈ શકતા નથી. હવે આવે છે બાહ્ય અંગો. ઓકે, આંતરિક અંગ આપણે જોઈ લીધું, આંતરિક અંગનો મિનિંગ પણ જોઈ લીધો છે, એમાં કયા કયા અંગ આવે એ પણ જોઈ લીધા છે, બરાબર છે? એકવાર હજી રિપીટ કરીએ કે આંતરિક અંગ એટલે જે અંગો આપણા શરીરની અંદરના ભાગમાં છે જેને આપણે જોઈ શકતા નથી, તેવા અંગોને આંતરિક અંગો કહેવાય છે. હવે નેક્સ્ટ જોઈએ બાહ્ય અંગો. તો બાહ્ય અંગો એટલે શું? કે જે અંગો આપણા શરીરની બહારના ભાગમાં હોય છે, જે અંગો આપણા શરીરની બહારના ભાગમાં હોય છે અને જેને આપણે જોઈ શકીએ, જે અંગો આપણા શરીરની બહારના ભાગમાં હોય છે અને જેને આપણે જોઈ શકીએ, તેવા અંગોને બાહ્ય અંગો કહેવાય છે. તો હવે જે આંતરિક અંગોમાં આપણે કયા કયા અંગો આવે છે એ જોયેલું, એ જ રીતે બાહ્ય અંગોમાં પણ કયા કયા અંગો આવે છે એ આપણે જોવાનું છે. તો બાહ્ય અંગોમાં પણ પાંચ ભાગ આવે છે, એટલે કે પાંચ અંગો આવે છે જેને આપણે જોઈ શકીએ છીએ. તો હવે એ અંગો આપણે જોવાના છે. તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે બાહ્ય અંગોના પણ પાંચ અંગો છે. તો હવે આપણે એ વિશે ચર્ચા કરીએ. તો એમાં પહેલું છે જીભ. તો જીભ છે એને આપણે જોઈ શકીએ છીએ કે નહીં? ચલો જોવો છીએ, તમે બધા તમારી જીભ જોઈ શકો છો? હા કે ના? ઓકે, જોઈ શકો છો ને તમે તમારી જીભને? તો ઈ કેવા અંગો થયા? બાહ્ય અંગો, કે જેને આપણે જોઈ શકીએ છીએ, બાહ્ય અંગો છે એટલા માટે આપણે એને જોઈ શકીએ છીએ, બરાબર છે? તો નેક્સ્ટ છે, તમે સ્ક્રીન ઉપર પણ જોયું તો તમને લોકોને યાદ જ હશે કે જીભ પછી શું આવે છે? ચામડી. આપણા શરીરની જે ચામડી છે એને લોકો તમે લોકો જોઈ શકો છો? હા કે ના? ચલો બધા જોશે. ઓકે, પ્રેક્ટિકલ દીદી પણ જોવે છે. ઓકે, હવે આ અંગને આપણે જોઈ શકીએ છીએ. તો એ કેવો અંગ થાય છે? બાહ્ય અંગ, બરાબર છે? નેક્સ્ટ છે આંખ. તો આંખને તમે લોકો જોઈ શકો છો, ટચ પણ કરી શકો છો, અરીસાની સામે ઉભા રહી તમે તમારી આંખને જોઈ શકો છો, બરાબર છે? તો આંખ એ કેવો અંગ છે? બાહ્ય અંગ છે. આંખ એ બાહ્ય અંગ છે. તો આંખને પણ આપણે જોઈ શકીએ છીએ. બાહ્ય અંગો એટલે શરીરની બહારના ભાગના અંગો કે જેને આપણે જોઈ શકીએ, તો આંખને પણ આપણે જોઈ શકીએ છીએ, બરાબર છે? તો આંખ એ બાહ્ય અંગ છે. હવે આપણે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે નાક. તો નાકને તમે લોકો જોઈ શકો છો, બરાબર છે? નાક એ આપ કેવું અંગ છે? શરીરની બહારના ભાગનું અંગ છે, તેથી આપણે નાકને જોઈ શકીએ છીએ, એટલા માટે નાક એ બાહ્ય અંગ છે. નેક્સ્ટ એટલે કે લાસ્ટ જોઈએ. લાસ્ટ છે કાન. તો કાન પણ તમે લોકો જોઈ શકો છો, કેમ કે કાન એ આપણા શરીરના બહારના ભાગનું અંગ છે,
તો કાનને પણ આપણે લોકો જોઈ શકીએ છીએ કે તમે અરીસામાં ઉભા રહો તો તમે બધા જ અંગ છે એને જોઈ શકો છો. કાન, નાક, આંખ, તો આ બધા કેવા અંગ છે? શરીરના બાહ્ય અંગો, શરીરની બહારના ભાગના અંગો કે જેને આપણે જોઈ શકીએ, બરાબર છે? તો આ રીતે બાહ્ય અંગોમાં પણ પાંચ અંગો આવે છે મુખ્ય, કે જેને આપણે જોઈ શકીએ છીએ, બરાબર છે? હવે એકવાર રિપીટ કરી લઈએ કે બાહ્ય અંગો એટલે શું? તો બાહ્ય અંગો એટલે જે અંગો શરીરની બહારના ભાગમાં આવે છે અને આપણે તેને જોઈ શકીએ, બરાબર છે? તેવા અંગોને બાહ્ય અંગો કહેવાય છે, બરાબર છે? હવે એકવાર બધા જ રિપીટ કરી લઈએ જે આપણે ટોપિક આજે શીખી ગયા છે, બરાબર છે? એમાંથી ફર્સ્ટ શું હતું? હાર્ડ વર્ડ્સ એટલે કે અઘરા શબ્દો જે તમે લોકોએ જોયેલા છે, બરાબર છે? બધા જ શબ્દો છે આપણે એકવાર શીખી ગયા છે, એકવાર તમારે પણ બુકલેટમાંથી રીડ કરવાના રહેશે. પછી આવે છે લોહી, હાડકા, સ્નાયુ વગેરે અંગો દ્વારા આપણું શરીર બનેલું હોય છે. તો આવા અંગોને શું કહેવાય છે? ઇન્દ્રિયો. શું કહેવાય છે? ઇન્દ્રિયો એટલે કે ઓર્ગન. ઇન્દ્રિયોને ઇંગ્લિશમાં ઓર્ગન કહેવાય છે, બરાબર છે? હવે નેક્સ્ટ આવે છે આપણા શરીરના અંગોના મુખ્ય બે ભાગ હોય છે. કેટલા? બે ભાગ હોય છે. પહેલું કયું આવશે? આંતરિક અંગો અને બાહ્ય અંગો, બરાબર છે? હવે આંતરિકને ઇંગ્લિશમાં શું કહેવાય છે? ઇન્ટરનલ. અને બાહ્ય અંગોને એક્સટર્નલ, બરાબર છે? ઇન્ટરનલ એટલે અંદરના અને એક્સટર્નલ એટલે બહારના, બરાબર છે? તો આંતરિક અંગો એટલે જે અંગો આપણા શરીરની અંદરના ભાગમાં આવે છે, જેને આપણે જોઈ શકતા નથી, તેવા અંગોને આંતરિક અંગો કહેવાય છે. બીજો પ્રકાર છે બાહ્ય અંગો. બાહ્ય અંગો એટલે જે અંગો આપણા શરીરની બહારના ભાગમાં આવે છે, જેને આપણે જોઈ શકીએ છીએ, એવા અંગોને બાહ્ય અંગો કહેવાય છે, બરાબર છે કિડ્સ? ઓકે, તો હવે આ બંને અંગો છે તેને તમારે બુકલેટમાંથી રીડ કરવાનું છે, બરાબર છે? દીદીએ જે સમજાવ્યું છે અઘરા શબ્દો અને બે અંગો, તો એ બંને તમારે બુકલેટમાંથી રીડ કરવાનું છે. અને બીજું કે આપણા શરીરના જેટલા પણ અંગો છે બધા જ અંગો છે જુદા જુદા પ્રકારના કાર્ય કરે છે, બરાબર છે? આપણે જમી છીએ, ચાલી છીએ, લખી છીએ, ગીત ગાય છીએ, સાંભળી છીએ, જોઈ છીએ, એ બધું જ કામ છે એ કોણ કરે છે? આપણા શરીરના જુદા જુદા અંગો દ્વારા જુદા જુદા કામ કરવામાં આવે છે, બરાબર છે? આપણે કોઈ પણ કાર્ય કરીએ તો એ કોના દ્વારા કરીએ છીએ? આપણા શરીરના અંગો દ્વારા, બરાબર છે? અને આપણા શરીરના બધા જ અંગો છે એ ખૂબ જ મહત્વના છે, બરાબર છે? આપણા શરીરના બધા જ અંગો છે એ ખૂબ જ